નમસ્કાર હું ચિત્રું છું ચિત્રી ચઢશે તેવું ચિતરાવી જાણું છું અવનવું ચિતરનારને સર્જનહાર બનાવી જાણું છું હું શિક્ષક છું હું સર્જક છું ખુદને હું જાવર માનું છું વિદ્યાર્થીઓ સાથે કામ કરવું વિદ્યાર્થીઓને ચિત્રમાં રસ લેતા કરવા વિદ્યાર્થી કાળથી જ બાળકોને ચિત્રમાં એ રીતે કૌશલ્ય કેળવવું કે જેનાથી વિદ્યાર્થી આગળ જતાં પણ ચિત્રની મદદથી સમૃદ્ધ થઈ શકે આજે આપની પાસે શ્રેષ્ઠ સીએન વિદ્યાલય અમદાવાદના ચિત્ર શિક્ષક પ્રશાંતભાઈ પટેલ ઉપસ્થિત છે વિદ્યાર્થીઓ સાથે બાળકો સાથે ચિત્રને વિકસાવવા માટે ચિત્રના વિકાસ માટે અને સર્વાંગી વિકાસ માટેના પ્રયત્નો એક બહોળો અનુભવ છે તો આજે આપણે પ્રશાંતભાઈ પટેલ સાહેબને આવકારીશું પ્રશાંતભાઈ નમસ્કાર નમસ્કાર જે આપણે ભાતચિત્રની વાત કરીશું બાળકો ભૌમિતિક આકારોથી પરિચિત હોય છે જેવા કે ગોળ ચોરસ ત્રિકોણ રમચોરસ અને અર્ધવર્તુળ જેવા આકારોથી બાળકો પરિચિત હોય છે હવે આ આકારોનો ઉપયોગ કરીને એમને ભાતચિત્ર તૈયાર કરવાનું હોય છે આપણે ચોરસ દોરવું હોય તો ચોરસ દોરવા માટે એક પદ્ધતિ છે અને એમાં આપણે પરિકરનો ઉપયોગ કરવો પડે છે અહીંયા એક જેટલા માપનું આપણે ચોરસ દોરવાનું છે એટલી આપણે લાઇન દોરેલી છે હવે આ જગ્યા પર હું પરિકર મૂકીશ તો અહીંયા પેન્સિલ આવશે આપણે આમ ચાપ મારીશું અહીંથી પછી આમ ચાપ મારીશું અહીંથી આમ મારીશું અહીંથી આમ મારીશું અહીંથી આમ મારીશું અને એ મધ્ય બિંદુને ઊભો લંબ આપણે દોરીશું એટલે એ કાટખૂણો બનશે કાટખૂણો એટલે નેવું અંશનો કાટખૂણો બનશે તો અહીંયા આપણે ચોરસ કેવી રીતે થાય છે અહીંયા પરિકર મૂકીએ અને જેટલી ત્રિજ્યા આપણે લેવાની છે એટલો ચાપ અહીંયા મારીશું એટલા જ ચાપથી આમ મારીશું અને એટલા જ ચાપથી અહીંયા મારીશું એટલે આ બિંદુ મળશે આ બિંદુ મળી જશે એ બિંદુને આપણે જોઈન્ટ કરીશું એટલે ચતુષ્કોણ તૈયાર થશે આ રીતે ચતુષ્કોણ તૈયાર થાય છે ચારે બાજુ સરખી નેવું નેવું અંશના ખૂણા આપણે ત્રિકોણ કેવી રીતે બને છે એ હવે જોઈશું જે માપનું આપણે ત્રિકોણ દોરવાનો છે એ માપનું આપણે આ રેખાખંડ દોર્યો છે અને અહીંયાથી પરિકર આપણે આમ પહોળું કરીશું હવે ઘણીવાર શું થતું હોય છે કે આ પરિકર આટલું બધું પહોળું ના થાય તો મુશ્કેલી બાળકોને પડતી હોય છે તો આપણે ચિંતા કરવા જેવું કંઈ છે નહીં આ પરિકરને આપણે આ રીતે થોડું મોટું કરીશું પેન્સિલને અને આમ માપ લઈશું અને ઉપર ચાપ મારીશું પછી બીજો ચાપ અહીંથી આમ મારીશું એટલે આ જે ઉપર મધ્યબિંદુ બિંદુ મળે એને આપણે જોડીશું એટલે આપણો ત્રિકોણ તૈયાર થશે આ રીતે આપણો ત્રિકોણ તૈયાર થઈ જશે ત્રિકોણના ત્રણેય ખૂણા સાઈન્ટ સાઇન્ટ હાઉસના થશે અને ત્રણેય બાજુઓ પણ સરખી થશે એટલે સમ બાજુ ત્રિકોણ આ રીતે તૈયાર થશે ચોરસ દોર્યો એ જ રીતે લંબચોરસ દોરવાનો હોય છે કાટખૂણો બનાવીને ખાલી લંબાઈને પહોળાઈનું માપ અલગ અલગ આવે છે આટલું એમને ધ્યાન રાખી અને લંબચોરસ દોરવાનો હોય છે વર્તુળમાં તો જે માપની ત્રિજ્યા આપી હોય એ માપની ત્રિજ્યાથી એમને વર્તુળ દોરવાનું હોય છે મધ્ય બિંદુથી લઈને પણ અર્ધવર્તુળ કરતી વખતે એમને થોડી મુશ્કેલી પડે તો આપણે અર્ધવર્તુળ કેવી રીતે દોરવું એ આપણે સમજીએ અહીંયા જે માપનું તમને વ્યાસ પૂછ્યો હોય એ એ માપનો આપણે અહીંયા વ્યાસ દોરેલો છે અને વ્યાસને અડધું કરવા માટે લગભગ અર્ધ એનું મધ્ય બિંદુ કરતાં વધારેનો ચાપ લેવાનો આ મધ્ય બિંદુ હોય એનાથી અને અહીંયા અને અહીંયા આ રીતે આપણે ચાપ મારીશું અહીંથી આમ અહીંથી આમ ચાપ મારીશું એટલે બે ચાપ મળશે બે ચાપ મળ્યા પછી આપણે એની અંદર આ રીતે એક રેખાખંડ દોરીશું વચ્ચે એટલે આ મધ્ય બિંદુ મળશે મધ્યબિંદુ મળ્યા પછી એને આ રીતે આપણે અહીંયા વર્તુળથી આમ અર્ધવર્તુળ દોરી દઈશું એટલે સરસ મજાનું અર્ધવર્તુળ તમારું થઈ જશે અને આમ આકારો કેવી રીતે દોરવા એ તમને ખ્યાલ આવી જશે સરસ પ્રશાંતભાઈ તમે ત્રિકોણ ચોરસ લંબચોરસ અને અર્ધવર્તુળ દોરવા તેમજ તેનું કેન્દ્ર બિંદુ અથવા મધ્ય બિંદુ ક્યાં છે એ શોધવા માટેની સરસ મજાની ચર્ચા કરી પણ હજી મારા મગજમાં એ પ્રશ્ન છે કે ભૌમિતિક આકારો વડે વિદ્યાર્થી ચોક્કસ પ્રકારની ભાત કઈ રીતે બનાવશે અથવા એવા કોઈ આપની પાસે નમૂના હોય અથવા આપ એના માટે કઈ રીતે ગોઠવણ કરી શકાય તે વિશે કંઈ વાત કરી શકશો બહુ સરસ ભારતભાઈ હવે આની અંદર છે કે આકારોની ગોઠવણી દ્વારા બે પ્રકારની ભાત થતી હોય છે નોર્મલી આપણે જે બધી બાર ભાત જોતા હોઈએ સિમેટ્રિકલ ભાત હોય છે અને રંગોળીમાં કે લોખંની જાડી ઝાંપાની અંદર ગાલીચાઓની અંદર આવી બધી ભૌમિતિક ભાતનો ઉપયોગ થતો હોય છે એની અંદર એક બાજુ જે આકાર દોર્યો હોય એવો ચારે બાજુ આકાર આવતા હોય છે અને આખી સિમેટ્રિકલ રચના બનતી હોય છે તો આ સિમેટ્રિકલ રચના કેવી રીતે બને છે એ આપણે અહીંયા ટેબલ ટોપ પર અહીં આપણે જોઈશું અહીંયા પાંચમા ધોરણમાં ભણતા બાળકને જ્યારે ભૌમિતિક ડિઝાઇન દોરો એવું કહેવામાં જ્યારે આવે છે ત્યારે મોટે ભાગે સાહીઠ ટકા બાળકો આ રીતની જ રચના તૈયાર કરતા હોય છે જેમાં વિકરણોને જોડવાના હોય છે બાજુઓનું મધ્ય બિંદુ જોડતા હોય છે અને એને જોડી અને બધા જ આકારો જે બને એ મોટે ભાગે ત્રિકોણ જેવા જ આકારો બનતા હોય છે પણ અંદર ચોરસ છે ત્રિકોણ છે એવા બધા આકારો છે આવી સામાન્ય ભાત બનાવતા હોય છે આ સિમેટ્રિકલ જ ભાત છે એને આગળ થોડું વધારે વિચારીએ તો આ રીતની એક પણ ભાત બનતી હોય છે એની અંદર બાજુ અને દુભાગી છે અને ચોરસ દોર્યો છે પછી એનું મધ્ય બિંદુ લીધેલું છે એટલે વિકરણો દ્વારા જે મધ્ય બિંદુ મળે છે એ મેળવેલું છે અને ત્યાંથી અર્ધવર્તુળ દોરેલા છે આ જે બાજુ મળેલા છે ત્યાંથી એને આમ ચાપ મારીને કરેલો છે આવી રીતે પણ અસંખ્ય ડિઝાઇનો સિમેટ્રિકલ બનતી હોય છે એની અંદર પણ વધારે વિચાર કરીએ આપણે તો આવી રીતની પણ ડિઝાઇનો બધી બનતી હોય છે એ એની અંદર થોડો જે લાઇનો દોરેલી હોય એ લાઇનોને એને કાઢી નાખી છે આપણે અહીંયાથી અહીંયાથી લાઈન કાઢી નાખી છે વર્તુળની અહીંયાથી લાઈન કાઢી નાખી છે અહીંયાથી લાઈન કાઢી નાખી છે અહીંયા આખી જોઈન્ટ સળંગ નથી કરી એટલે બુદ્ધિ કૌશલ્યનો અહીંયા ઉપયોગ કરેલો છે બાળકે અને આ આ ત્રણ જ ડિઝાઇન જે છે એ અગત્યની છે એવું નથી આની અંદર ઘણી બધી રીતની ડિઝાઇનો બનતી હોય છે જેટલું બાળક વિચારે એમ હજારો સંખ્યાની અંદર ડિઝાઇનો બનતી હોય છે કોઈ જગ્યાએ પૂર્ણ વિરામ નથી તો આ રીતે સિમેટ્રિકલ ડિઝાઇન બને છે હવે જે આપણે અહીંયા એલિમેન્ટ્રીમાં જે ભાત ચિત્ર ભણવાનું છે એની વાત કરીશું તો એની અંદર સિમેટ્રિકલ આકારોનો ઉપયોગ નથી એની અંદર તમને આપવામાં આવે છે કે ભાઈ ગોળ ચોરસ ત્રિકોણ લંબ ચોરસ જેવા આકારોની આપણે વાત કરી તે આકારોને બાળક પોતાની સમજથી એ જે માપ આપેલું હોય ગોળમાં દોરવાનું કહ્યું હોય ચોરસમાં દોરવાનું કહ્યું હોય ત્રિકોણમાં કહ્યું હોય અર્ધવર્તુળમાં કહ્યું હોય તો એની અંદર પોતાની સમજ પ્રમાણે એ આકારોને ગોઠવશે આકારોને ઓવરલેપ કરવાના છે ઓવરલેપ કરવું એટલે એકબીજાની ઉપર આમ નાખવું એટલે નીચેનો આકાર પણ દેખાય અને ઉપરનો આકાર પણ દેખાય જેટલા આકારો દોર્યા હોય એ બધા જ આકારોને રાખવાના છે ભૂસી નથી નાખવાના અને જે રચના બને એ આખી અસિમેટ્રિકલ થતી હોય છે જે આજે આધુનિક ડિઝાઇનોની અંદર આનો ઉપયોગ થતો હોય છે આપણે ટેબલ ટોપ પર એ આકૃતિઓ જોઈશું અહીંયા આપણે કેટલીક આકૃતિઓ દોરેલી છે એ જોઈશું અહીંયા મેં જે ગોળ ચોરસ ત્રિકોણ લંબચોરસ જે પ્રશ્ન છે એને જુદી જુદી રીતે મેં ગોઠવ્યા છે અહીંયા કે આકાર એના એ જ છે ગોઠવણી જુદી છે તો દોરતા પહેલાં તમારે કેવી ગોઠવણી સારી લાગશે એટલા માટે આવા કાચા સ્કેચ કરવા જોઈએ નાના નાના તો મેં અહીંયા લંબચોરસ દોર્યો છે અહીંયા ત્રિકોણ દોર્યો છે અહીંયા ગોળ છે પાછો લંબચોરસ છે અહીંયા ત્રિકોણ છે લંબચોરસ છે ચોરસ છે ગોળ છે એ જ વસ્તુ અહીંયા પણ છે એ રીતે અર્ધવર્તુળ પણ છે ગોળ છે ત્રિકોણ આ બધા આકારો દોરેલા તો આ બધા આકારોની અંદર મને કયું સારું લાગે છે એવું નક્કી કર્યા પછી તમારે મેઇન પેપર ઉપર જ્યાં આપણે ડ્રોઈંગ દોરવાનું છે ત્યાં આપણે દોરીએ તો એ વધારે સારું લાગશે પ્રશાંતભાઈ આવે તો ત્રિકોણ ચોરસ લંબચોરસ અને વર્તુળની મદદથી જુદા જુદા છ પ્રકારની જે આપે ડિઝાઇન બતાવી એ છ ડિઝાઇનમાં પણ બાળકો સરસ રીતે કામ કરે છે પરીક્ષામાં પણ રાજ પરીક્ષા બોર્ડ દ્વારા જે આ પરીક્ષા લેવામાં આવે છે એમાં પણ આ પ્રકારનું પ્રશ્નપત્ર હોય છે ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે પણ પ્રયત્નો થઈ રહ્યા છે જેના ભાગરૂપે આજ આપ અમારા સ્ટુડિયોમાં છો અને ચર્ચા કરી રહ્યા છો જેમ ભાવેશભાઈ આપે કહ્યું કે પ્રશાંતભાઈ અહીંયા એમની સમજ પ્રમાણે જે આ ચિત્રો દોર્યા છે તો આ છ જ જે ચિત્રો છે એ શ્રેષ્ઠ છે એવું નથી દરેક બાળક પોતાની સમજ પ્રમાણે વિવિધતાથી ગોઠવણી કરી શકે છે અને દરેક બાળકનું ગોઠવણી અલગ અલગ થતી હોય છે હવે હું એ જાણવા માગું છું કે આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હશે ત્યારે એની કોઈ ચોક્કસ પ્રકારની પરીક્ષાની પ્રક્રિયા હશે જ્યાં એને નામ લખો નંબર લખવું એનું પેપર કઈ રીતનું આવે છે એ પેપરની અંદર એને શું અને કઈ કઈ વિગતો દર્શાવવાની છે એ વિશે શું આપ અમને માર્ગદર્શન આપશો ચોક્કસ ભાવેશભાઈ એની અંદર એલિમેન્ટરી પરીક્ષાની અંદર ત્રણેય પેપરની અંદર ઓગણીસ સેન્ટીમીટર બાય અઠ્યાવીસ સેન્ટીમીટરનું પેપર આવે છે ને ઉપરની સાઈડ પર રાજ્ય પરીક્ષા બોર્ડ સરકારનું ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડનો સિક્કો આવે છે ત્યાં બધી માહિતી લખે વિદ્યાર્થી અને નીચેના ભાગની અંદર એને જે માપ આપ્યું હોય એ માપની અંદર એને ચિત્ર દોરવાનું હોય છે તો એ હું તમને અહીંયા ટેબલ ટોપ પર બતાવું છું અહીંયા ઉપરના ભાગમાં જે પરીક્ષાની અંદર જે વિગત લખવાની હોય છે એનો આખો સિક્કો આપેલો હોય છે એમાં કયા જિલ્લામાંથી તમે આપો છો કયા સેન્ટરમાંથી આપો છો તમારો સીટ નંબર છે અહીંયા રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા એટલે કે એલિમેન્ટરી ચિત્રકામ પરીક્ષા એનો બેઠક નંબર લખવાનો હોય છે શબ્દમાં લખવાનો હોય છે વિદ્યાર્થીનું નામ હોય છે કેન્દ્રનું નામ જિલ્લો અને કઈ તારીખે પરીક્ષા લેવામાં આવી તે અને વિદ્યાર્થીની સહી હવે આ પેપરનું માપ છે આમ ઓગણીસ સેન્ટીમીટર અને આમ અઠ્યાવીસ સેન્ટીમીટર હોય છે તો તમારે આ જે ભાગ રહી સિક્કા સિવાયની નીચેની જગ્યા આ રીતે આ પેપર જે છે એની અંદર અહીંયા સિક્કો હોય છે તો એ સિક્કા સિવાયની જે બાકીની જગ્યા જે વધી ત્યાં આપણે જે વિષયનું ચિત્ર દોરવાનું હોય જે માપ આપ્યું હોય તે અહીંયા આપણે આટલાની અંદર જ દોરવાનું હોય છે અને આગલી સાઈડે જ દોરવાનો આગ્રહ રાખવાનો હોય છે આ રીતે કામ કરવાનું હોય છે એમાં માપ લેવા માટે થોડી પદ્ધતિ છે એ હું તમને બતાવી દઉં તો આ પેપરનું માપ જે છે તો ઓગણીસ સેન્ટીમીટર છે તો એ ઓગણીસ સેન્ટીમીટર અને આપેલું માપ તમારે દાખલા તરીકે પંદર સેન્ટીમીટર બાય પંદર સેન્ટીમીટરનો ચોરસ બનાવવાનો છે તો ઓગણીસ ઓછા પંદર ભાગ્યા બે એટલે ઓગણીસ ઓછા પંદર એટલે ચાર આવશે ભાગ્યા બે એટલે બે આવશે તો તમારે અહીંયાથી બે સેન્ટીમીટર છોડી દેવાનું અહીંયાથી બે સેન્ટીમીટર છોડી અને એક લાઇન દોરવાની છે એવી રીતે અહીંયાથી બે સેન્ટીમીટર છોડો અહીંયાથી બે સેન્ટીમીટર છોડો અને એક લાઇન બનાવો પછી આ લાઇનથી પંદર સેન્ટીમીટરનું માપ લો અહીંયાથી પંદર સેન્ટીમીટરનું માપ લો અને આમ દોરી દો લાઈન પછી અહીંયાથી પંદર સેન્ટીમીટર અહીંયાથી પંદર સેન્ટીમીટર એટલે તમારું બોક્સ અહીંયા આ જગ્યાએ પરફેક્ટ પેપરની સેન્ટરમાં આવી જશે અને આ રીતે આપણે ચિત્રકામ આગળ ચલાવી શકીશું સરસ આજે આપણે વિવિધ પ્રકારના ચિત્ર ચિત્રોને કઈ રીતે તૈયાર કરી શકાય એ વિશે આપણે સરસ માહિતી આપી છે પરીક્ષાર્થીએ પણ પરીક્ષા દરમિયાન કઈ રીતે ક્યાં શું નોંધ કરવાની છે અને વધેલી જગ્યાની ચોક્કસ સાઈઝ બનાવીને કઈ રીતે આમાં આદર્શ ચિત્ર રજૂ કરી શકાય એનું પણ માર્ગદર્શન આપ્યું છે પણ પ્રશાંતભાઈ અમારી થોડીક અપેક્ષા એવી પણ છે કે તમે આવા તૈયાર ચિત્રોના નમૂના બતાવો જેનાથી અમારા દર્શકો પણ સમજી શકે કે એક જ નહીં પરંતુ આ ત્રણ ચાર કે પાંચ ભૌમિતિક આકારોથી અનેક પ્રકારની તરાહ અથવા ડિઝાઇન ભાત બની શકે છે તો એ માટે શું આપ અમને કોઈ બીજા ચિત્રોના નમૂના બતાવી શકશો આપણે ટેબલ ટોપ પર આકારો જોઈશું પાંચ સાત રચનાઓ છે જુદી જુદી રીતે કેવી રીતે દોરાય તે આપણે જોઈ હવે અહીંયા સમબાજુ ચતુષ્કોણ છે એની અંદર અર્ધવર્તુળ છે લંબચોરસ છે બીજો લંબચોરસ છે ચોરસ છે અહીંયા ચોરસ છે એમ આકારોને ઓવરલેપ કરીને આપણે રચનાકૃતિ કરેલી છે એ જ આકારોનો ઉપયોગ કરીને બીજી રચનાકૃતિ કરેલી છે એમાં ગોઠવણી જુદી જુદી થતી હોય છે અહીંયા લંબચોરસ છે અહીંયા લંબચોરસ છે અહીંયા ચોરસ છે અર્ધવર્તુળ છે વર્તુળ છે અહીંયા લંબચોરસ પણ કરેલો છે તો આ રીતે જુદી જુદી રીતે ગોઠવણી થતી હોય છે અહીંયા જે ગોઠવણી કરેલી છે એની અંદર થોડું જુદું છે તો આખું બેકગ્રાઉન્ડ તમને એક જ કલરનું મળશે જ્યારે રંગ કરશો ત્યારે અહીંયા જુદા જુદા આકારો છે પાછા અને અહીંયા પણ એ જ આકારોને અહીંયા ઊભી લાઈન કરેલી છે ત્રિકોણ છે ચોરસ છે ગોળ છે અછો અહીંયા પણ બીજી લાઇન કરીને આ લંબચોરસ તો થયો જ છે આ બીજો પણ લંબચોરસ કહેવાય આ પણ લંબચોરસ કહેવાય માગ્યો છે એક પણ થયા છે ત્રણ તો આવી રીતે પણ વિવિધતા દર્શાવી શકાય સરસ પ્રશાંતભાઈ આપણે પરીક્ષા વખતે પૂછાય એવા પ્રકારના ચિત્રો માટે આપણે શું કરી શકીએ તે વિશેની આપે જે સરસ માહિતી આપી છે એ બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ગુજરાત